હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી જોડે શેર કરીશ ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક અને તાજગી આપે તેવા ગોળના શરબતની રેસીપી. અત્યારે આપણે બહાર નથી જઈ શકતા, તો ઘરમાં જ રહેલા ગોળ અને બીજી સામગ્રીઓથી આજે આપણે એકદમ ટેસ્ટી અને રિફ્રેશિંગ શરબત બનાવીશું, જે ઘરના દરેક સભ્યોને ખૂબ જ ભાવશે. તો આ વિડીયો જોઈ અને તમે પણ ઘરે આજે જ ટ્રાય કરજો, ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. રેસીપી જોઈતા પહેલાં તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, તેના માટે નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર પ્રેસ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પણ પ્રેસ કરી દો. ચેનલને સબસ્ક્રાઇબ કરવી એ બિલકુલ ફ્રીમાં છે, તો જરૂરથી કરજો. તો ચલો હવે આપણે શરબત બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મેં અહીંયા એક કપ જેટલો ગોળ લીધેલો છે. તમારે જેટલું પણ શરબત બનાવવું હોય એટલો લઈ શકાય. ત્યારબાદ તેમાં અડધો કપ જેટલું ગરમ પાણી એડ કરેલું. જો તમારી પાસે સમય હોય તો તેમાં ઠંડુ પાણી એડ કરી અને તેને થોડો સમય સુધી પલળવા માટે રહેવા દઈ શકાય છે. તો ગરમ પાણી એડ કર્યું હશે એટલે ગોળ જલ્દીથી પીગળી જશે. ત્યારબાદ એમાં ફરી આપણે 1.5 થી 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. મેં અહીંયા દેશી ગોળ લીધેલો છે એટલે તેનો કલર આ રીતેનો છે. ત્યારબાદ હવે તેમાં આપણે લીંબુ એડ કરીશું. મેં અહીંયા એક મોટું લીંબુ લીધેલું છે. તમને જેટલી પણ વધારે ખટાશ જોઈતી હોય એટલું વધારે એડ કરી શકાય. ત્યારબાદ તેને એક વખત સરસ રીતે મિક્સ કરી અને ટેસ્ટ કરી લેવાનું. જો તેમાં કંઈ મીઠાશ કે ખટાશ ઓછી વધતી હોય તો તે એડજસ્ટ કરી શકાય છે આ સમયે. ત્યારબાદ તેમાં 1 ઇંચ જેટલો આદુનો ટુકડો ખમણી લઈશું. આદુ એડ કરવાથી આ શરબતનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ત્યારબાદ હવે મેં અહીંયા 1 વાટકી ભરી અને ફ્રેશ ફુદીનાના પાણી એડ કર્યા છે. ફુદીનો એડ કરવાથી આ શરબતનો ટેસ્ટ એકદમ રિફ્રેશિંગ લાગશે. ત્યારબાદ મસાલાઓ એડ કરી દઈએ. તેના માટે એડ કરીશું 1/2 ચમચી મીઠું, 1/2 ચમચી સંજર પાવડર, 1/2 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને 1/2 ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું અને 2 થી 3 ઇલાયચીનો પાવડર એડ કરીશું. ત્યારબાદ એકદમ સરસ રીતે બધા જ મસાલાઓને મિક્સ કરી દઈશું અને હવે શરબતને ઢાંકી અને 10 મિનિટ સુધી રહેવા દઈશું, જેથી કરીને આપણે જે પણ સામગ્રીઓ એડ કરી છે તેના ફ્લેવર્સ એકદમ સરસ રીતે શરબતમાં આવી જશે. તો 10 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું શરબત બનીને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. પરંતુ જો તમારી પાસે 10 મિનિટ શરબતને રેસ્ટ આપવા માટેનો પણ સમય ના હોય અને તમારે ઇન્સ્ટન્ટ શરબત બનાવવું હોય તો બધી જ સામગ્રીઓ એડ કરી દો. ત્યારબાદ તેને તેમાં એક વખત બ્લેન્ડર ફેરવી દેવાનું, જેથી કરી અને બધી જ સામગ્રીઓના ફ્લેવર શરબતમાં આવી જશે અને તમારે રેસ્ટ આપવાની પણ કોઈ જરૂર નહીં રહે. તો તમે જોઈ શકો છો બિલકુલ આ જ રીતે આપણે શરબતને સરસ રીતે ગાળી લઈશું અને ત્યારબાદ જ તેને ઉપયોગમાં લેવાનો છે. આ શરબતનો ટેસ્ટ ઓલમોસ્ટ આપણે જેવો શેરડીનો રસ પીતા હોય સેમ એવું જ લાગશે તમને. જો તમને શેરડીનો રસ પસંદ હોય તો આ શરબત તો તમને શ્યોરલી પસંદ આવવાનું છે. તો હવે આપણે તેને સર્વ કરી દઈએ. તમે સિમ્પલ બરફના ટુકડા એડ કરી અને આ શરબતને સર્વ કરી શકો છો. જો તમારે વધારામાં એડ કરવું હોય તો તમે આ રીતે લીંબુ એડ કરી શકો છો અને ત્યારબાદ આ રીતે 2 થી 3 ફ્રેશ ફુદીનાના પાન પણ એડ કરી દેવાના, જેથી કરી અને આ શરબત તમે પીઓ ત્યારે એકદમ રિફ્રેશિંગ લાગશે. ત્યારબાદ હવે આપણે તૈયાર કરેલું ગોળનું શરબત એડ કરી દઈશું. તો તૈયાર છે ઉનાળામાં ઠંડક આપે તેવું ઠંડુ ગોળનું શરબત. તો તમે પણ આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે શેર કરજો, રેસીપીને લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો પહેલાં તેને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે સબસ્ક્રાઇબ કરવું એ બિલકુલ ફ્રીમાં છે. થેન્ક યુ.